नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय गुजराती धोरण पांच एमां आजे आपणे जे सातमुं काव्य छे अलग दलग ए भणीशुं। ए काव्य छे खूब सरस मजानुं छे, राधा अने कृष्णजी एटले के राधा अने कान्हाजीनुं आ काव्य छे। बहु ज सरस मजानुं काव्य छे अने एक उर्मी गीत छे, एक गीत तरीके छे, बहु सारुं गीत छे। चालो तो आपणे जोईए एना विशे पहेला हुं तमने थोड़ी घणी छे વાત કરી લો। આ ગીતની અંદર શેનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે એટલે કે રાસલીલાનો, જ્યારે કાન્હાજી અને જે રાધાજી છે એ જ્યારે રાસલીલા કરે છે એનો એક પ્રસંગ છે અહીં વર્ણવવામાં આવ્યો છે। આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવામાં આવ્યો છે। બાળકોને ગાવું ગમે આ કાવ્યો એવું છે, એટલે બાળકો તમારા જ્યાં જે નાના નાના બાળકો હોય છે એમને આ કાવ્ય ખૂબ જ ગાવું ગમે એવું આ કાવ્ય છે। ચાલો તો પહેલા આપણે જોઈએ કે આ કાવ્યની અંદર શું આવે છે। તો કે આમાં સૌથી પહેલા તો હું તમને એમ કહું કે એક આખી રાસલીલા છે, રાસલીલાનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે। કૃષ્ણ અને ગોપીની વાત છે, એ કૃષ્ણ છે અને ઘણી બધી ગોપીઓ છે અને રાધાજી છે। એક રાસલીલા, એક મોટી સરસ મજાની રાસલીલા ચાલે છે। આ રાસલીલામાં રાધાજીનો હાર છે એ તૂટી જાય છે। રાસલીલા ચાલે છે ને, રાધાજીએ જે પોતાના ગળાની અંદર જે હાર પહેર્યો હોય છે, મોતીનો જે હાર પહેર્યો હોય છે એ તૂટી જાય છે, એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે। તો કે જે હાર તૂટી જાય છે એટલે હાર તૂટવાથી એનો જે મોતીનો જે હાર છે, હાર તૂટવાથી બધા મોતી છે નીચે વેરાઈ જાય છે અને બધા મોતી નીચે વેરાઈ જાય છે એટલે બધા મોતી પાછા મળી જાય છે, માત્ર એક મોતી છે એ અહીં મળતું નથી। એટલે રાધાજી છે એ કાના, એટલે રાધાજી છે એટલે એ કહે છે કે નક્કી કાન્હાએ જ લીધું છે મારું મોતી, એવું મનમાં કહે છે। અને પછી કાન્હાજી પાસે જઈને કહે છે કે તમે કે મારું જે તમે મોતી લીધું છે તમે મને પાછું આપી દો, એવું કહે છે અને કહે છે કે તમારી જે નટખટ છે, લીલા છે, એ બધી લીલાથી હું જાણું છું તમે કેવા છો, મને હેરાન કરવા માટે તમે શું શું કરો છો એ બધું હું જાણું છું। એટલે કહે છે કે હું બધું જાણું છું અને તમે મારું મોતી લીધું હોય તો તમે મને પાછું મારું મોતી આપી દો, એવું એ કહે છે। માટે કાન્હાજી છે ને રાધાજીથી રિસાઈ જાય, મોતી માટે કહે છે અને કાન્હાજી રાધાજીથી રિસાઈ જાય છે એટલે ત્યાં એક સરસ મજાનું મોટું ઝાડ છે, ઝાડ નીચે જઈને કાન્હાજી બેસી જાય છે અને રાધા છે એ ત્યાં હોય છે। પછી વૃક્ષ પાસે જાય છે અને વૃક્ષ પાસે જઈને એક બાંસુરી, કાન્હાજી છે એ બાંસુરી બજાવવા લાગે છે અને રાધાજીનું ચિત્ત છે વળી પાછું ભરી લે છે અને રાધાજી કાન્હાની બાંસુરીથી એકદમ મન છે એ મોહી જાય છે અને ત્યાં પાછી જાય છે અને પાછું રાસલીલા છે એવું અહીં પાછી ચાલુ કરી દે છે, એવું આ કાવ્યની અંદર એવું વર્ણવવામાં આવ્યું છે। ચાલો તો આ કાવ્ય છે આપણે સૌથી પહેલા જોઈએ। અલગ દલગ ઝાંઝર ઝલક, અલગ દલગ એટલે કે આમ તે ઝાંઝર, ઝાંઝર મતલબ છે પગમાં પહેરવાની જે પાયલ છે, ઝાંઝરા આવે છે ને ઝાંઝરાની વાત કરી છે કે ઝાંઝરા ઝલક એટલે કે ઝાંઝરા જે ઝળકી રહ્યા છે, ઝાંઝરા જે ચમચમ અવાજ કરી રહ્યા છે એવું કહે છે કે અલગ અલગ ઝાંઝર, ઝાંઝરનો અવાજ છે આમ તેમ
आले काना मोती मारू चलक चलक। तो के छे काना ने के छे के हे काना ते मारू मोती लीधो होय तो मने पाछो આપી દે ને મારું મોતી મારું ચલક ચલક જે માર એકદમ સરસ મજાને ચમચમ કરીને જે મોતી ચમકે છે તે લીધું હોય તો મને આપી દે ને પાછા એટલે લીધું હોય તો આલે કાના આલ મતલબ કે મને પાછો આપી દે ને કાના એવું કહે છે તારા ચરિત્ર છે ક્યાં છાના છાણે આખો મલક મલક એટલે તારા ચરિત્ર એટલે તું મને હેરાન કરવા માટે કેટલું બધું તું કરે છે એ ક્યાં છાનું છે આખી દુનિયા પ્રદેશ મતલબ મતલબ કે આખો પ્રદેશ છે એ જાણે છે કે તું મને તંગ કરવા માટે મને હેરાન કરવા માટે તું નટકટ ચરિત્ર એટલે કે તું નટકટ કાનો છો મને હેરાન કરવા માટે મને તું કેવી રીતે તું હેરાન કરે છે એ બધા આખી આખી દુનિયા એટલે કે આખો પ્રદેશ છે એ અહીં જાણે છે કે મારું મોતી તે લીધું હોય તો મને પાછું આપી દે મને તંગ ના કર એવું રાજાજી છે કાનાજીને કહે છે કાને ત્યાંથી દોડ મૂકી રીસ ચડી ગોપી જન વલ્લભ શું કીધું કે કાને ત્યાંથી હવે રાધાએ એવું કહે છે કે તે મારું મોતી લીધું હોય તો તું મને આપી દે પાછું તારું જે તું મને તંગ કરવા માટે તારું ચરિત્ર છે બધાને ખબર છે તું મને તંગ કરવા માટે કેટલું અને બધાને ખબર છે આખો પ્રદેશ જાણે છે એટલે કાનાજી છે કાનો છે એ વિસાઈ જાય છે અને ત્યાંથી દોડ મૂકે એટલે કે ત્યાંથી દોડીને સીધો ત્યાં ચાલી ચાલ્યો જાય છે કદમ છાયા ખૂબ ઝૂકી છે બનતી છે કે અલગ અલગ કદમ છાયા કદમ છાયા કદમ એટલે કે વૃક્ષનું નામ છે કદમ નામનું વૃક્ષ છે છાયા એટલે કે ખૂબ જ મોટું બધું વૃક્ષ છે અને એની ડાળીઓથી નીચે એટલું મોટું વૃક્ષ છે કે એની નીચે જઈને કાનો છે એ બેસી જાય છે અને બનતી છે કે અલગ ઝલક અને બનતી છે એ સરસ મજાની ત્યાં જઈને બનતી વગાડવા માંગે છે બનતીના વાસ બનતી મીન્સ કે વાસળી છે એ વગાડવા લાગે છે રાધા દોડે ચિત અધીરે રાધા છે એ પોતાનું ચિત એટલે કે પોતે ચિત એટલે આતુરતાથી પોતે રાધા દોડીને કાના પાસે જાય છે ચિત અધૂરે એટલે કે પોતાના આતુરતાથી એનું મન છે ત્યાં એનું ચિત છે હરી લે છે એનું મન છે હરાઈ જાય છે એટલે ચાર રાધા છે કાના પાસે જાય છે રાત ચક્યો છે અલગ ગલગ એને રાધા તે જાય છે અને કાનો છે બંતી વગાડે છે એટલે રાધાનું મન પાછું મોહી જાય છે આતુરતાથી દોડીને કાના પાસે જાય છે અને રાસ ચડ્યો છે ચક્યો છે અલગ અલગ એટલે રાસ છે ઘણી પાછો જેવો પેલા જેવી રાસલીલા ચાલતી હતી એવી પાછી રાસલીલા છે અને પાછી સરસ મજાની ચાલવા લાગે છે સુર વણાને ધીરે ધીરે ઉર તણાને પલક પલક સુર વણાને એટલે કે ધીમે ધીમે એના સુર છે વાસીના સુર છે એટલા ધીમે ધીમે સરસ મજાના વાગે છે અને ઉર તણાણે પલક પલક ઉર તણાણે એટલે કે એના જે એના મનની અંદર જે તરંગો છે બધા તરંગો પલક પલક એટલે આંખની અંદર બધા પલક 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 અને આંખની અંદર બધા તરંગો છે અહીં આવી જાય છે અલગ અલગ ઝાંઝર ઝલક રઢિયારો જમાનો મલક એટલે કે અલગ અલગ છે આમ તેમ આમ તેમ ઝાંઝર છે એ ચમકે છે અને સરસ મજાનો સુંદર સરસ મજાનો પ્રદેશ છે એથી સુંદર રાધા ગોરી એનાથી પણ સુંદર છે રાધા ગોરી એટલે કે જે સરસ મજાનો છે પ્રદેશ છે પ્રદેશથી પણ સુંદર છે રાધા ગોરી મુખડે મુખડું ઝળકે ઝલક ઝલક એનું મુખડું છે સરસ મજાનું ઝલક ઝલક ઝળકી રહ્યું છે તો વિદ્યાર્થી